तम भाव न भाव ता जीव लहे केवल ज्ञान रे, आत्म भाव न भाव ता जीव लहे केवल ज्ञान रे। स्वाध्याय श्री मोक्ष मार्ग प्रकाशक पांचवा अधिकार पाना नंबर 156। धर्मनो अन्यथा स्वरूप श्वेतांबर दिगंबर बे धर्म वच्चे तफावत खंडन मंडन की बात नहीं थी पण त्या श्वेतांबर में शू मान्यता से अने दिगंबर में शू मान्यता से ए बे वच्चे आपणे मध्यस्थ थई अने सत्यने स्वीकारवानुं छे। कोई मत मतांतर में पड़वानुं नथी, कोई गचमतना आग्रह राखवानो नथी, सत्यनो स्वीकार करवानो छे, बस निष्पक्ष थईने। तो हवे कहे छे सम्यक दर्शन ज्ञान चारित्रनी एकता ए मोक्ष मार्ग छे अने ए ज धर्म छे। હવે તેનું સ્વરૂપ પણ તેઓ અન્યથા પ્રરૂપે છે એ જ અહીં કહીએ છીએ। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ તો બે માને છે, બંને આમ માને અને એ ધર્મ છે, ધર્મ પણ એ જ છે, મોક્ષ માર્ગ એ ધર્મ છે। હવે એના સ્વરૂપના પ્રરૂપનાની અંદરમાં તફાવત જે આવે છે બતાવે છે। તત્વા સદ્ધાન સમ્યક દર્શન છે તેની તો પ્રધાનતા નથી, પણ પોતે જેવા અરહંતદેવ સાધુ ગુરુ દયા ધર્મને નિરૂપણ કરે છે તેના સદ્ધાનને સમ્યક દર્શન કહે છે। હવે પ્રથમ તો અરહંતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે, વળી તત્વા સદ્ધાન થયા વિના માત્ર એટલા જ સદ્ધાનથી સમ્યક તો કેવી તો હોય માટે તે મિથ્યા કહે છે। તત્વાર સદ્ધાનમ સમ્યક દર્શન એ તો બંને માને છે, પણ જે અરિહંત પરમાત્માનું સ્વરૂપ કેવું હોય એમાં તફાવત આવી જાય છે। કેમ કે એ માને છે અરિહંત ભગવાન આહાર લે છે, નિહાર કરે છે, આ બધું કરે છે અરિહંત ભગવાન, 18 દોષમાંનો જે ક્ષુધારોગ છે તૃષારોગ છે એ બધું માન્યતા હોય તો એ 18 દોષથી રહી સદદેવ થયા ના કહેવાય, એટલે અરિહંત દેવનું સ્વરૂપ પ્રરૂપણા છે એ વિપરીત છે, યથાર્થ નથી ટૂંકમાં। એવી રીતે સાધુ સાધુ પણ કેવા હોય, રત્નત્રયધારી ભાવલિંગી અને યથા જાત રૂપધર, તો વસ્ત્રધારીને સાધુ કહેવા એ પણ ન્યૂનતા હોવાના કારણે યથાર્થતા કહેવાતી નથી, તો એના અંદરમાં એ પણ આવતા નથી। અરહંત દેવ સાધુ અને દયા દયા ધર્મ એમાં સ્વદયા અને પરદયા છે, એમાં એ બધી દયાની સૂક્ષ્મતા સ્વરૂપ જોઈએ તો રાગ ભાવ કરવો એ જ હિંસા છે, એટલી સૂક્ષ્મતા સુધી જે પહોંચે એ અહિંસાનું સ્વરૂપ સાચું સમજી શકે। તો જ્યાં દેવગુરુ ધર્મની શ્રદ્ધાની યથાર્થતા ન હોય તો નવતત્વની શ્રદ્ધાને પણ યથાર્થતા કહી શકાય નહીં, અને એ પ્રકારની શ્રદ્ધા હોય તો સમ્યક દર્શન પણ કહી શકાય નહીં, શ્રદ્ધાની વિપરીતતા તો ન હોવી જોઈએ। દેવ તત્વની અંદરમાં વિતરાગ દેવ સિવાય કોઈ પણ પ્રકારના 18 દોષમાંનો એક પણ દોષ હોય તો એ સદદેવમાં આવી શકે નહીં। તો ભગવાન આહાર લે છે એમ માનવું એ ભગવાનનું સ્વરૂપ યથાર્થ કે પ્રરૂપણા થતી નથી, આહાર લે નહીં। પેલા સાધુએ તેજો લેશે છોડી ભગવાનને પેચીસ થઈ ગયા, લોહીના જાડા થઈ ગયા, યોગ થાય કેવળ જ્ઞાન થયા પછી કોઈ કરી શકે નહીં, મુનિ અવસ્થામાં હોઈ શકે કેવળ જ્ઞાન થયા પછી આ બધું હોઈ શકે નહીં, એટલે દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ વિપરીત પ્રરૂપણા
સીતામરામને એમાં જોવામાં આવે છે. ગુરુ નિર્ગંધ હોય અને કિંચિત માત્ર પણ પરિગ્રહ ના હોય તો વસ્ત્ર એ પણ પરિગ્રહ છે, અને વસ્ત્રધારીને નિર્ગંધ ગુરુ માનવા અને વસ્ત્રને ઉપકરણ માનવા કે 14 પ્રકારના ઉપકરણ માનવા એ પણ તત્વથી વિરુદ્ધ વાત આવે છે. પાત્રાઓને પણ ઉપકરણમાં લઈ લીધા, એક પીછી કમંડળ અને શાસ્ત્ર એટલું રાખે એ ઉપકરણ કહેવાય, કેમ કે એનાથી જીવદયાનું પાલન થાય છે અને શૌચ કરવા માટે શુદ્ધિની જરૂર કમંડળની પડે છે એટલા માટે રાખે છે. પણ કમંડળનું જો પાણી પીવે તો એ પણ પરિગ્રહ થઈ ગયો. પાણી માટે કમંડળ નથી, પીવા માટે નથી, શૌચ માટે, પવિત્રતા માટે છે. તો આ સ્વરૂપ અન્યથા આવે છે. વળી તત્વ સિદ્ધાંત થયા વિના માત્ર એટલા સિદ્ધાંતથી સંગત કેવી રીતે હોય? તત્વનું સિદ્ધાંત મોક્ષ તત્વનું સિદ્ધાંત બરાબર નથી. વળી તત્વના સિદ્ધાંતને સમ્યક્ત્વ કહે છે, પણ પ્રયોજન સહિત તત્વનું સિદ્ધાંત કહેતા નથી. શું પ્રયોજન છે? ગુણસ્થાન માર્ગણાદિરૂપ જીવનું, અણુસ્કંદાદિરૂપ અજીવનું, પુણ્ય પાપના સ્થાનોનું, અવિરતિ આદિ આશ્રવોનું, વ્રતાદિરૂપ સંવલનું, તપસણાદિરૂપ નિર્જરાનું તથા સિદ્ધ થવાના કેવલી સિદ્ધ થવાના લિંગાદિ ભેદો વડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે શીખી લઈએ અને કેવલીનું વચન પ્રમાણ છે એવા જ તત્વ સિદ્ધાંત વડે સંયુક્ત થયું માને છે. ગુણસ્થાન માર્ગસ્થાન ગ્રહસ્થને પણ કેવો જ્ઞાન થાય? ગૃહસ્થનું ગુણસ્થાન ચોથું છે, અવિરતી સભ્ય કૃષ્ણ દેશવિધનું પાંચમું છે. એના બદલે એમને પણ મોક્ષ માને, સ્ત્રીનો પણ મોક્ષ માને તો એ તત્વની શ્રદ્ધાની અંદરમાં વિપરીતતા છે. એવી રીતે અણુસ્કંદ આદિનું અજીવનું, જ્યાં સુધી સ્કંદ છે ત્યાં સુધી અણુ નથી. અનંત અણુનો પિંડ થાય ત્યારે એ સ્કંદ બને છે. તો બે અણુ જ્યાં સુધી મળ્યા હોય તો એને સ્કંદ કહેવાય, એને અણુ કહેવાય નહીં. પુણ્ય પાપના સ્થાનો નહીં. ઘણી વખત પુણ્યથી પણ મોક્ષ બતાવી દેતા હોય તો પુણ્યનું તત્વનું પણ યથા સદન કહેવાય નહીં. એમાં પણ ઘણા ભેદ આવે છે, સૂક્ષ્મ એમાં દોષ આવે છે. અવિરતિ આદિ આશ્રવોનું એમાં પણ ભેદ પડે છે. અવિરતીને કેટલા પ્રકારના આશ્રવો અટકે છે અને કેટલા પ્રકાર નથી અટકતા એમાં પણ ભેદ પડે છે. વ્રતાધિરૂપ સંવરનું, વ્રતથી હકીકતમાં સંવર થતું નથી, વ્રત પણ આશ્રવરૂપ છે. મહાવ્રત પણ આશ્રવરૂપ છે, એનાથી સંવર બતાવી શકાય નહીં. તપસણાદિરૂપ નિર્જરાનું, તો હકીકતમાં તો તપસ્યા નિર્જરાનું તો ધ્યાન છે, બાહ્ય તપસ્યા નિર્જરાનું કારણ નથી, એ તો પુણ્યાશ્રવ છે. એને પણ નિર્જરાનું કારણ બતાવતા હોય તો એ વિપરીતતા આવી કહેવાય. તથા સિદ્ધ થવાના લિંગાદિ ભેદો વડે અન્ય લિંગથી પણ મોક્ષ થાય, ગ્રસ્થલિંગથી પણ મોક્ષ થાય, સ્ત્રીલિંગથી પણ મોક્ષ થાય, ક્ષુદ્રનો પણ મોક્ષ થાય, એ લિંગાદિ ભેદો વડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે શીખી લઈએ. એ પ્રમાણે શીખી લીધું નવું તત્વ અને કેવળ વચન પ્રમાણે છે એ અંદરમાં સિક્કો મારી દીધો તો એવા તત્વ સદાનવાળે સંકેત થઈ શકે નહીં. તત્વના સિદ્ધાંતમાં વિપરીતતા ના ચાલે. જ્ઞાન ઓછું વધુ હોય તો ચાલે, ચારિત્ર ઓછું વધુ કે ના હોય તો ચાલે, પણ શ્રદ્ધાની અંદરમાં વિપરીતા ન્યૂ નજીકતા હોય તો એ સમ્યક દર્શનને આંચ આવે છે, અને સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર હોઈ શકે
નહીં. અમે પૂછીએ છીએ કે ગ્રહવેદ જવા વાળા દ્રવ્યલિંગી મુનિ ને એવું સંતાન હોય છે કે નહીં? બધા સંતાન દ્રવ્યલિંગી મુનિ ને હોય છે, નવગ્રહવેદ સુધી એમને તો જતા નથી, અને નવગ્રહવેદ જવા વાળા પાછા વસ્ત્રધારી મુનિ ના હોય, એ અમુક સ્વર્ગ સુધી જેની અધિકાર છે તે આગળ નહીં. તો દ્રવ્યલિંગી મુનિને એવું સિદ્ધાંત હોય છે કે નહીં? જો હોય છે તો તેને મિથ્યા દ્રષ્ટિ શા માટે કહો છો? નવ ગ્રહવેદ જાય એવા દ્રવ્યલિંગી મુનિ એને પણ તમે મિથ્યા દ્રષ્ટિ કેમ કહો છો? તથા નથી તો તેણે તો જૈનલિંગ ધર્મ બુદ્ધિપૂર્વક ધાર્યું છે, તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ના થઈ? નથી કહો માનો કે ભાઈ મિથ્યા દ્રષ્ટિ, એને તો જૈનલિંગ ધારણ કર્યું છે, દિગંબરલિંગ ધારણ કર્યું છે, અન્યલિંગ અને જૈનલિંગ, જીનલિંગ, જીનલિંગ છે એ વસ્ત્ર રહિતનું છે, તો બુદ્ધિપૂર્વક ધાર્યું છે, અને તો જ એક નવગ્રહવેદ સુધી જઈ શકે, તે પણ બહારમાં વ્રત સમિતિ ગુપ્તિનું બરાબર બાહ્ય પાલન કરતો હોય તો, નહીં તો એટલે સુધી જઈ શકે નહીં. તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ના થઈ? કેમ મિથ્યા દ્રષ્ટિ રહ્યો? દેવગુરુ ધર્મની પ્રતીતિ થવી જોઈએ, તો એવા મુનિને પણ દેવાદિકની પ્રતીતિ કેમ ના થઈ? તેને ઘણો શાસ્ત્ર અભ્યાસ છે છતાં તેણે જીવાદિકના ભેદ કેમ ના જાણ્યા? શાસ્ત્ર અભ્યાસ પણ એમનો ઘણો હોય છે, નવ નવ પૂર્વ સુધી ભણતા હોય છતાં કેમ અજ્ઞાન રહી ગયું એમ કહે છે. શાસ્ત્ર જ્ઞાન જુદી વસ્તુ છે, આત્મજ્ઞાન જુદી વસ્તુ છે. શાસ્ત્ર જ્ઞાન એક સર્વ સંજ્ઞાન છે અને આત્મજ્ઞાન છે અનુભવ જ્ઞાન છે. આત્મજ્ઞાન છે એ અનુભવ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન હોય એના અનુભવ જ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય, અને શાસ્ત્ર જ્ઞાન ના હોય એને અનુભવ હોય પણ ખરું, ના હોય તો પણ હોય. તિરંચોમાં નરકોમાં સમ્યક દર્શન થાય છે અને ક્યાં શાસ્ત્ર જ્ઞાન છે, છતાં થઈ જાય છે. છતાં તેણે જીવાદિકના ભેદ કેમ ન જણાયા? તથા અન્ય મતનો લવલેશ પણ અભિપ્રાય નથી. આ પાછા અન્ય મતને માનતા નથી જરાય. બાકીના પાંચ દર્શનો છે એનો સ્વીકાર કરતા નથી, જૈન દર્શનનો સ્વીકાર કરે છે. તેને આવું એવું સિદ્ધાંત તો છે પરંતુ સમ્યત્વ ન થયું. આટલું સિદ્ધાંત હોવા છતાં એને સમ્યત્વ ન થયું. વળી નારકી ભોગ ભૂમિયા તથા તિરેચાદીને એવું સિદ્ધાંત થવાનું નિમિત્ત નથી, છતાં તેમને ઘણો કાળ સુધી સમ્યત્વ રહે છે, તેથી તેમને એવું સિદ્ધાંત નથી હોતું તો પણ સમ્યત્વ હોય છે. નારકી ભોગ ભૂમિયા તિર્યંચ હોય એને એવું શ્રદ્ધાનું નિમિત્ત નથી, છતાં એ સમ્યક દર્શન થાય છે. નરકમાં ભોગ ભૂમિયા જીવન તિર્યંચોને પણ સમ્યક દર્શન થાય છે. આવા બાળમાં નિમિત્ત તો મનુષ્યનો છે એવા નથી, છતાં થાય છે અને ઘણા સમય સુધી રહે છે, તેથી તેમને એવું શ્રદ્ધાંત નથી હોતું તો પણ સમ્યક તો હોય છે. તેથી સમ્યક શ્રદ્ધાંતનું સ્વરૂપ એવું નથી. સાચું સ્વરૂપ આગળ વર્ણન કરીશું ત્યાંથી જાણો. સમ્યક શ્રદ્ધાનું સ્વરૂપ એવું નથી. સમ્યક શ્રદ્ધાનું સ્વરૂપ કેવું છે? તો કે આત્માના અનુભવ થાય એ તો જ્ઞાનનું સ્વસંવેદન છે, અને એ વખતે જે શ્રદ્ધાગુણની નિર્મળ અવસ્થા પ્રગટ થાય એનું નામ શ્રદ્ધાંત સમ્યક્ત્વ કહેવાય છે. નવ તત્વની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે, અને અનુભવ સહિત શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય પ્રગટતા એને નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એમાં સાત તત્વો કે નવ તત્વોનો અંદરમાં ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ હોય છે, એટલામાં હોતો નથી. વળી શાસ્ત્રોનો અભ્યાસ કરવો તેને તેઓ સમ્યક જ્ઞાન કહે છે. હવે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્ર અભ્યાસ હોવા છતાં પણ મિથ્યા જ્ઞાન કહ્યું,
તથા અસંયત સંગત દ્રષ્ટિના વિષયાધિક જાણવાને પણ સંગત જ્ઞાન કહ્યું, તેથી એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ આગળ કહીશું તો જણાવશું. જાણવું વળી શાસ્ત્રના અભ્યાસને એવો સમ્યક જ્ઞાન કહે છે, પણ શાસ્ત્ર જ્ઞાન કંઈ સમ્યક જ્ઞાન કહેવાય નહીં. આત્મજ્ઞાન હોય તો સમ્યક જ્ઞાન કહેવાય, સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન કહેવાય, સમ્યક દર્શન વગરનું ગમે તે જ્ઞાન હોય તો સમ્યક જ્ઞાન કહેવાય નહીં એમ કહે છે. તો આપણે શાસ્ત્રની પાછળ બહુ પડીએ છીએ, પડવાનું છે આત્માની પાછળ, અને બધે પડીએ છીએ શાસ્ત્રની પાછળ. તો એ પણ શાસ્ત્ર જ્ઞાન ગમે એટલું થાય પણ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન બાક્યું સાક્ષી છે. આગમ અહીં એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો. ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય કે દુનિયાનું જ્ઞાન હોય, એથી કે સમ્યક જ્ઞાન થઈ જતું નથી. સમ્યક દર્શન વગરનું જ્ઞાન બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. અસંયત સમ્યક દ્રષ્ટિના વિષયાધિક જાણવાને પણ સમ્યક જ્ઞાન કહ્યું. સમ્યક દ્રષ્ટિ છે અસંયત, તો ભલે પાંચ ઇન્દ્રિયના વિષયોના પદાર્થોને જાણે છે અને વિષયને જાણે છે તો પણ એનું જ્ઞાન સમ્યક છે, કેમકે સમ્યક દર્શન સહિત છે, અને પેલાનું જ્ઞાન મિથ્યા સહિત હોવાના કારણે અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. તેથી એવું સ્વરૂપ નથી, સાચું સ્વરૂપ આગળ કહીશું. અને સમ્યક દર્શન સહિત થાય ત્યારે એનું જ્ઞાન સમ્યક કહેવાય, એ સિવાય નહીં. વળી તેમના નિરૂપણ કરેલા અણુવ્રત મહાવ્રત આદિ રૂપ શ્રાવક યતિનો ધર્મ ધારવા વડે સમ્યક ચરિત્ર થયું માને છે. પણ પ્રથમ તો વ્રતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે, એ કંઈ પૂર્વે ગુરુવર્ણનમાં કહ્યું છે, તથા દ્રવ્યલિંગીના મહાવ્રત હોવા છતાં પણ સમ્યક ચરિત્ર હોતું નથી. વળી તેમના મત અનુસાર ગૃહસ્થાદિકને મહાવ્રત અંગીકાર કર્યા વિના પણ સમ્યક ચરિત્ર થાય છે, પણ એવું સ્વરૂપ નથી. બીજું ભૂલ બતાવે છે, શ્વેતાંબર માનિતામાં શું છે એ કહે છે કે અણુવ્રત મહાવ્રત આદિ શ્રાવક યતિનો ધર્મ, અણુવ્રત એટલે શ્રાવકનો અને મહાવ્રત એટલે યતિનો મુનિનો ધર્મ ધારવા વડે સમ્યક ચારિત્ર થયું માને છે. બાહ્ય ચારિત્રને સમ્યક ચારિત્ર માને છે, સમ્યક દર્શન વગરના ચારિત્રને સમ્યક ચારિત્ર માને છે, પછી મુનિ હોય કે શ્રાવક હોય. પણ પ્રથમ તો વ્રતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે, વ્રતોનું સ્વરૂપ પણ સંપૂર્ણ યથાર્થ છે નહીં, એ કંઈ પૂર્વે ગુરુવર્ણનમાં કહ્યું છે, આગળની વાત આવી ગઈ છે આમાં. તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક ચારિત્ર હોતું નથી. દ્રવ્યલિંગી સાધુ હોય અને ભાવલિંગી ના હોય તો ભલે બહારમાં મહાવ્રત હોય તો પણ એને સમ્યક ચારિત્ર હોતું, પછી ભલે દિગંબર હોય કે શ્વેતાંબર હોય કોઈ પણ હોય, સિદ્ધાંત બધાના માટે સરખો છે. બંને લિંગ જોઈએ એ મોક્ષ માર્ગી કહેવાય, એકલો દ્રવ્યલિંગી મોક્ષ માર્ગી નહીં. દ્રવ્યલિંગી પહેલા પણ સ્થાનકમાં, જો ભાવલિંગ ના હોય તો એ પણ ચારિત્ર પહાડમાં પારે છે, તેનું પુણ્યથી બંધાય તેને સ્વર્ગમાં જાય, પણ એ મોક્ષનો અધિકારી બની શકે. ગ્રહસ્થ આદિકને પણ મહાવ્રત અંગીકાર કર્યા સમ્યક ચારિત્ર થાય બતાવે, મોક્ષ થાય બતાવે તો કોઈ ચારિત્રની વાત જ કરી. તો ગ્રહસ્થને ચારિત્ર સમ્યક ચારિત્ર હોય નહીં, મુનિને હોય એવું ના હોય, આત્મજ્ઞાન હોય તો પણ, કેમ કે ગ્રહસ્થ દશામાં બધા પાપોનો ત્યાગ થઈ શકતો નથી. મુનિ જેવા કહી શકાય પણ મુનિ નહીં, તે વર્તમાન સ્વામી ગ્રહસ્થ દશામાં હોવા છતાં મુનિ જેવા હતા. હા,
મુનિ જેવા હતા. મહાવીર સ્વામી ભગવાન પણ ગ્રસ્ત દશામાં મુનિ નહોતા. તમે બધા ગ્રસ્તને અજ્ઞાનીઓને મુનિઓ કહી દો છો અને માની લો છો, તે તત્વોની શ્રદ્ધામાં વિપરીતતા છે. અહીં તે કહે છે કે દ્રવ્યલિંગના અંતરંગમાં પૂર્વોક્ત શ્રદ્ધા નથી, માત્ર ભાઈ જ થયા છે, તેથી તેમને સમ્યક્ત્વાદી ના થયા. અંતરંગમાં પૂર્વક શ્રદ્ધા નથી, માત્ર ભાઈ જ થયા છે, તેથી એમને સમ્યક્ત ના થયા, તેનો ઉત્તર આપે છે. જો અંતરંગ નથી અને બાહ્ય ધારે તો તે કપટથી ધારે છે. અંદર મનાવાને બહારમાં ધારે તો કપટ છે. હવે તેને જો કપટ હોય તો ગ્રેવે કેવી રીતે જાય? માટે કપટ નથી, બુદ્ધિપૂર્વક ધારે છે, પણ દશા નથી સમ્યક દર્શન, એટલે ગ્રેવેક સુધી જઈ શકે. ગ્રેવેક સુધી જઈ શકે મિથ્યાદર્શી સાધુ, તે તો નરકાદીમાં જાય. કે ગ્રેવે કેવી રીતે જાય? નરકાદીમાં જાય. બંધ તો અંતરંગ પરિણામોથી થાય છે. પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. કેવા અંદરમાં પરિણામ તમારા સમ્યક છે કે મિથ્યા છે એના આધારે બંધ પડે છે. તેથી અંતરંગ જૈન ધર્મરૂપ પરિણામ થયા વિના ગ્રહવેગ જવું સંભવે નહીં. બારમાં પણ જૈન ધર્મને અનુરૂપ પાંચે મહાવર્તનું સ્વરૂપ અંદરમાં ચિંતવન હોય, પરિણામ હોય, તો એ ગ્રહવેગ જવા સંભવે, નહીં તો ગ્રહવેગ પણ જઈ શકે નહીં. વળી તેઓ વ્રતાદિરૂપ શુભોપયોગથી દેવગતિનો બંધ માને છે તથા તેને જ પાછો મોક્ષ માર્ગ માને છે. એ તો બંધ માર્ગ અને મોક્ષ માર્ગ એક કર્યો, પણ એ મિથ્યા છે. વ્રતાદિ શુભોપયોગથી દેવગતિનો બંધ માને છે તથા તેને પાછો મોક્ષ માર્ગ પણ માને છે. વ્રતને મોક્ષ માર્ગ માને છે. તો વ્રત તો આશ્રવ બંધનો માર્ગ છે, મોક્ષનો માર્ગ નથી. સમ્યક દ્રષ્ટિના હોય કે મિથ્યા દ્રષ્ટિના હોય, વ્રત તો આશ્રવ બંધનું જ કારણ છે. વ્રત કોઈ મોક્ષનું કારણ બનતા મુનિલિંગ ને ગૃહિલિંગ એ લિંગોનો મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાન અને બસ મોક્ષ માર્ગ જેનો કહે એમ સમયસરનો મૂક્યું છે. 412 કાથામાં આવે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આ ત્રણેય લોકોના તમામ જીવો માટે સિદ્ધાંત છે. એ ભરે નહીં, ફેરફાર થાય. વ્રતથી મોક્ષ માર્ગ માને મહાવ્રતથી તો એ પણ મિથ્યા છે. તો પછી બંધ માર્ગ અને મોક્ષ માર્ગમાં તફાવત શું રહ્યો? જો એ મોક્ષ માર્ગ હોય અને આ મોક્ષ માર્ગ હોય તો મોક્ષ માર્ગ એક પ્રકારના હોય કે બે પ્રકારના હોય? એક જ પ્રકાર હોય. કોઈને લાલ દરવાજા જવું હોય તો કે આ બાજુનો રસ્તો લાલ દરવાજા જાય છે અને આ બાજુનો રસ્તો લાલ દરવાજા જાય છે, એટલે બે બાજુ ઊંધી સાઈડ હોય નહીં. ગમે તે એક સાઈડ સાચી હોય પણ બે ઊંધી સાઈડ બતાવે કે બંનેમાં તમે જાઓ લાલ દરવાજા પહોંચી જશો, તો એ ખોટું છે. એનો વ્યવહાર મોક્ષ માર્ગ ને નિશ્ચય મોક્ષ માર્ગ માને એ પણ ખોટું છે. વ્યવહાર ધર્મમાં પણ અનેક વિપરીતતા નિરૂપણ કરે છે. આ નિશ્ચય ધર્મની વાત છે. વ્યવહાર ધર્મમાં નિંદકને મારવામાં પાપ નથી. આ નીચેનું સૂત્ર મૂક્યું છે ભગવતી સૂત્રમાં. આ મૂક્યું છે નર હત્યા પશુ હત્યા કરી પાપ ના લાગ્યું. નિંદકને મારવામાં પાપ નથી એમ કહે છે. હવે તીર્થંકર આદિના અસ્તિત્વમાં પણ અન્ય મતી નિંદકો થયા તેમને ઇન્દ્રાદિ કે માર્યા નહીં. જો પાપ ન થતું હોય તો તેમને ઇન્દ્રાદિ કે કેમ ના માર્યા? તીર્થંકરના અસ્તિત્વમાં પણ અન્ય મતી નિંદકો થયા છે. બધા તીર્થંકરોના અવસ્થામાં ઋષભદેવ ભગવાનના વખતમાં પણ હતા, હતા એમ નહીં, આ એમના પૌત્ર જ હતા. મારી છે તો એમને તો ઇન્દ્રનો દેવ બધા હતા, તો એને કેમ રોક્યા નહીં ને માર્યા નહીં ને પાછા ફેરવા નહીં?
ચોવીસે તીર્થંકર ભગવાનમાં અન્ય મત તો હતા જ, કોઈ ભગવાનના મતમાં એવું નથી કે અન્ય મત નહોતા. તો એમને ઇન્દ્ર તકે માર્યા કેમ નહીં? જો પાપ ના થતું હોય તો તેમને ઇન્દ્ર તકે કેમ ના માર્યા? એટલે પાપ થાય છે ગમે એને મારો, ભગવાનના નામે હિંસા કરો તો પાપ તો છે, ભગવાનના નામે પણ તમે હિંસા કરો તો પાપ તો છે. તમે મંદિર બનાવો છો ભગવાનનું અને ખાડા ખોદો છો તો એની અંદરમાં જે કંઈ જીવો દ્રસ કાંઈ ના કહે એ સ્થાવર કાંઈ ના હોય એનું મરણ થાય તો એને હિંસાનો દોષ લાગે છે, નથી લાગતો એમ નહીં. એવી રીતે ગુરુના કોઈ પણ કાર્ય કરવામાં પણ જો આવા દોષ હિંસા થતી હોય તો દોષ લાગે છે. પણ ત્યાં જ્ઞાનીઓને વિવેક હોય છે કે પાપ છે એ 5% છે ને પુણ્ય છે એ 75% છે, તો એ અંદરમાં કરે છે. પણ પાપ વધારે હોય અને પુણ્ય ઓછું હોય તો કાર્ય જ્ઞાનીઓ કરતા નથી. મારે પેલા કાપડની દુકાન હતી તો કાપડ લઈને પછી કાપડની પેલા કટકામાં બાંધી દે, કાપડનો મોટો કટકો લઈને પછી એમાં બાંધે કાપડ આપે. તો આના પૈસા તો કે આના પૈસા નથી લેવાનું, પછી એને મફત આપી દીધું. એ પેલા કાપડનું જે વેચ્યું હતું એના અંદરમાં પૈસા બધા ચડી ગયા છે. મફતમાં મૂળો નથી મળતો એમ કે છે ને, મફતમાં મૂળો. વળી પ્રતિમાને આભરણ આદિ બનાવે છે પણ પ્રતિબિંબ તો વિતરાગ ભાવ વધારવા માટે સ્થાપન કર્યું હતું. ભગવાનની પ્રતિમાને શણગાર કરે છે, એવા આ બધા કરે છે ને અન્ય દર્શન વાળા, શૃંગાર શૃંગાર ભક્તિ. હા, તો એમને જોઈને પછી આમાં થયું કેવી રીતે કે પૂજારીઓ અન્ય દર્શન ના આવ્યા શ્વેતાંબર મઠમાં, અને એ એમના ભગવાનને શણગાર, અમને ભગવાનને શણગાર એમને આ ભગવાનની, અને કોઈ એનો વાંધો લીધો નહીં કે ભાઈ આ તો ભગવાનનો શણગાર છે, અમારે આપણો ક્યાં શણગાર છે, ભગવાન તો ગમે પણ ભગવાન તો ભગવાન જ છે. તો એ શણગાર વધતા ગયા વધતા ગયા વધતા ગયા, હવે ક્યાં સુધી પહોંચ્યા, લાખ લાખ કરોડો કરોડો રૂપિયાની આંગી થવા માંડી. હવે પછી ભગવાનને ચોકીદાર રાખવા પડ્યા, એમ હા લૂંટી ના જાય ભગવાનને પછી મળે, અને છતાંય દેરાસર રાતના તોડીને ભગવાનની આંગીઓ કાઢી જાય છે. ભગવાન નિર્ભય હતા એને ભયવાન કરી નાખ્યો. વિતરાગતા ઉપર એક તાણો વાણો પણ હોવો જોઈએ, બિલકુલ વિતરાગ વધરા. આંખમાં પણ કલર નહીં, ઓઠ ઉપર પણ લાલ કલર નહીં, માત્ર લાલ કલર રાખ્યો હોય તો પણ એ વિતરાગ દેવ નથી. અને કૃપાળદેવે મૂક્યું છે ઉપદેશ સાહેબમાં કે દર્શન યોગ્ય મુદ્રા કઈ, તો કે વિતરાગતા સૂચવે તે કઈ મુદ્રા, આંગીઓ છે એ તો ભગવાન ઉપરનો ઉપસર્ગ છે, આંગીઓ છે એ તો ભગવાન ઉપરનો ઉપસર્ગ છે. ભગવાનને કોઈ આંગી બાકી હોય નહીં, એમનું તો પરમ ઉદારિક શરીર થઈ ગયું છે, કેવો જ્ઞાન છે ત્યાં હરિયન અવસ્થામાં છે ત્યાં સુધી, તો એના ઉપર કોઈ પણ પ્રકારનું તાણ વાણો પણ વસ્ત્ર હોય નહીં, દાગીનો હોય નહીં, કંઈ પણ હોય નહીં, કલર કલર પણ કંઈ હોય નહીં, પરમ ઉદારિક શરીર થઈ ગયું છે. અને પછી દર્શન કરવા જાય એટલે ક્યાં ક્યાંક આંગીના દર્શન કર્યા, એટલે ભગવાનના દર્શન કરવા ગયા હતા કે આંગીના દર્શન કરવા ગયા હતા, ભગવાનના દર્શન કરવાના છે આંગીના દર્શન, કે આંગી લાખેણી છે અને ભગવાન હજારણા છે, પેલા લાખેણા છે અને ભગવાનની વેલ્યુ એના કરતા આંગી કરતા. વિતરાગ હોય ભગવાન હંમેશા, એક તાણો વાણો શરીર ઉપર નહીં, કોઈ ભૂગટ નહીં, કોઈ એ રાજા હતા ત્યાં સુધી બધું હતું, રાજા મુગટ મુગટ, હવે મુનિ થઈ ગયા પછી બધું ઉતરી ગયું, અને કેવળ જ્ઞાન થયા પછી પાછું ચડાવી દીધું, શું ફાયદો?
ભગવાન નું સ્વરૂપ અન્યથા છે. આ તો લોજિકમાં બેસે એવું છે, સામાન્ય લોજિકમાં બેસે એવું છે. તો આ આખું વચમાં બધી ઘણા વર્ષોની અંદરમાં આ બધી ગરબડો પૂજારીઓ અને બીજાઓ કરી નાખીને સિતંબર પંથ વાળા કોઈ બોલ્યા નહીં અને એ પરંપરા ચાલી. હવે એને કાઢવી, મોહમ્મદ ગિઝનીનો વચ્ચે પથ્થર નાખ્યો હોય રોડ વચ્ચે, હવે એ રાજાના નાખીને પથ્થરને કાઢે કોણ? પેલા એ તો માથા ઉપર મજૂર ઉપાડીને જતો હતો એટલે એને વધારે વજન બિચારાને ભોગવવું ના પડે એટલે એને પટકાવી દીધો કે અહીં નાખી દે, નથી જવું ત્યાં. તો આ તો રાજા હતો એટલે એને પથ્થર નાખી દીધો, નાખી દીધો બરાબર રસ્તાની વચમાં, વચ્ચો વચ પડ્યો. બધાએ જોયું, બધાને પથ્થર નડે, ટ્રાફિક બધાને, પણ હવે આ રાજાનો નાખેલો કોણ કાઢે? રાજાનું તો મન થાય નહીં તો જન્મ પૂરી દે એમ. હવે આ કોણ આંગીઓ કાઢે, આ આંગીઓને કોણ ઉતારે? હવે એવા કોઈ મહાન યુગ પુરુષ આવે તો એ થાય. બધા મહાપુરુષો સિતંબર અમનામાં થાય છે, આત્મજ્ઞાની પુરુષો નથી થાય થોડું છે, પણ જે થાય છે એ પછી એની અંદરમાંથી ખસી જાય છે, રાગ દ્વેષમાં પડતા નથી પણ ખસી જાય છે. ભગવાન વિતરાગ છે, સંપૂર્ણ વિતરાગ. તો વિતરાગ ભાવ વધારા મળતા પણ ત્યાં આભરણ આદિ બનાવ્યા એટલે એ પણ અન્ય મતની મૂર્તિવત થઈ ગયા. બીજા અન્ય દર્શનના જે વિતરાગ નથી ને ભગવાન મનાવે છે એવા આ પણ થઈ ગયા. ઇત્યાદિ અનેક અન્યથા નિરૂપણ તેઓ કરે છે. અહીં ક્યાં સુધી કહીએ? આ પ્રમાણે અનેક પ્રકારે નિરૂપણ કરે છે. એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવો, કારણ કે ત્યાં સમ્યક દર્શનાદિનું અન્યતા નિરૂપણ હોવાથી મિથ્યા દર્શનાદિક જ પુષ્ટ થાય છે, માટે ત્યાંનું શ્રદ્ધાનાદિક ના કરવું. આ પણ કલ્પિત છે એટલે ભેળસેરવાળો છે. અમુક બાબતો ભગવાનની કહેલી મળતી આવે છે, એમાં કોઈ 24 ભગવાનમાં કોઈ તફાવત નથી, 9 તત્વોમાં એમ કોઈ તફાવત નથી. 9 તત્વોના સ્વરૂપ સમજવામાં તફાવત છે, 9 તત્વો એ માને છે આ માને છે, 24 ભગવાન એ માને છે આ માને છે, સાધુપણું લેવું આ માને છે પેલા માને છે, પણ સાધુપણાના અંદરમાં કેવું હોય એની અંદરમાં તફાવત. આ બધું ભગવાન ગયા પછી થયા પછી, મહાવીર સાહેબ ભગવાન થયા પછી લગભગ 500-600 વર્ષે આ થઈ શરૂઆત થઈ ગઈ. દેવર્ષિ ગણી આવ્યા અને પછી સ્થૂલીભદ્ર થયા, બેના વખતથી આ પરંપરા જુદી પડી ગઈ. એ પહેલા બધો એક જ પંથ હતો, પછી એમાંથી ફાંટા પડતા ગયા, એમાંથી પછી સ્થાનકવાસી થયા, ઢૂંઢક થયા અને પછી અનેક અનેક પ્રકારે જૈન દર્શન ચારણીને જેમ ચડી ગયું, ચારણીમાં ચડી ગયું. એ પ્રમાણે આ જૈન દર્શનનો બીજો મત છે ઢૂંઢક મત, ઢૂંઢક ઢૂંઢિયા. ઢૂંઢક મત નિરાકરણ, એ શ્વેતાંબરમાં ઢૂંઢિયા પ્રગટ થયા, તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે પણ તે ભ્રમ છે, શા માટે એ અહીં કહીએ છીએ? એ કહે છે કે આ બધા દિગંબર અને શ્વેતાંબરો ખોટા છે, સાચા અમે છીએ. મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌ થાપે અમે, પેલા કે અમે સાચા, પેલા કે અમે સાચા. કોઈ પોતાને ખોટો કે ખરો? તો કોઈ તો વેશ ધારણ કરી સાધુ કહેવડાવે છે, પણ તેમના ગ્રંથ અનુસાર પણ વ્રત સમિતિ ગુપ્તિ આદિનું સાધન ભાસતું નથી. હવે એમાં જુદા જુદા વેશ પહેરીને સાધુ કહેવડાવે છે, હકીકતમાં તો સાધુને કોઈ વેશ હોતો નથી. વેશ હોય ત્યાં સાધુ નથી, પછી ભલે ભગવો કપડો હોય કે સફેદ કપડા હોય કે કાળા કપડા હોય કે અન્ય કપડા હોય, ત્યાં સાધુ પણ હતું. આ કુંભના મેળામાં કેટલાય સાધુઓ ભેગા થયા, એમાં પણ એક જ સાચો સાધુ છે? હજારો લાખોની સંખ્યામાં છે બધા ત્યાં, પણ એક સાધુ સાચા સાધુ નથી. હવે આવું કહેવાથી તો કાપી નાખે બધા.
ગાંજા ઉગી ભભૂત લગાડે ને કઈ કારણ ચૂપિયા ખવડાવે ને. શીતલદાસ એક મહારાજ હતા તો સરસ વ્યાખ્યાન આપે, એમના વ્યાખ્યાનમાં ઘણા માણસો સાંભળવા આવે, એટલે બધાને કીધું કે ભાઈ અહીં જાઓ, કાંઈ ના જેવી વાત તમને ક્યાંય સાંભળવા નહીં મળે ને આવા સાધુ તમને જોવા નહીં મળે. તો કે કયા શું નામ છે? તો કે શીતલદાસ છે, સાધુ નામ શીતલદાસ. અન્ય દર્શન ના સાધુ હતા એટલે ચીપિયા ને બધું રાખે, ચીપિયા રાખે ને સાધુ રાખે. પછી એક માણસે કહ્યું કે ભાઈ આ સાધુ સાચા છે કે ખોટા છે? તો કે સાચા છે. તો એના ગુરુ પાસે ગયા કે ભાઈ આ સાચા સાધુ છે ખોટા? તો કે ખોટા છે. સાચા સાધુ હોય એનું આવું વર્તન બહારમાં ના હોય ને અંદરમાં ના હોય. તો કે મને શું કહું, ખબર પડે? તો કે જાઓ તમે, હું તમને કહું એટલું પ્રમાણ કરજો, પછી સાચા ખોટા નિર્ણય તમને થઈ જશે, મારે કહેવું પડશે. તો કે શું કરવાનું? તો કે તમારે 7 વાર સાધુનું નામ પૂછવાનું. કેટલી વાર? 7. સાધુનું નામ પૂછવાનું કે તમારું નામ શું છે. તો એ કહેશે કે જી મારું નામ શીતલદાસ છે. એ ભવ્ય મિનિટના અંતરે પૂછજો. તો કે સારું, જાય છે. પછી પૂછે છે કે સાહેબ આપનો સત્સંગમાં ઘણો સાંભળ્યો અને આવો બોલતો ક્યાંય સાંભળવા મળતો નથી, પણ આપનું નામ શું? મારે બધાને કહેવું કે તમે કોના સત્સંગમાં નામ શું? તો કે શીતલદાસ. લો વોલ્યુમમાં, લો વોલ્યુમમાં શીતલદાસ. પછી થોડી વાર થઈને પેલા ભાઈએ ફરી પૂછ્યું, ને ગુરુ કયું પ્રમાણ કરવું તો પડે. 2 મિનિટ થઈને ફરી પાછું પૂછ્યું કે સાહેબ તમે મને કીધું પણ હું નામ ભૂલી ગયો તમારું, મારે મારા ગુરુ પાસે જઈને પાછું કહેવાનું છે. તો ફરી મને એક વખત કહી દો. તો સેજ સાઉન્ડ લાઉડ થયો છોડો, શીતલદાસ 2 મિનિટ થઈને ત્રીજી વખત પૂછ્યું કે સાહેબ પાછો હું નામ ભૂલી ગયો, હવે મારું મગજ જ કામ નથી કરતું સાહેબ, હવે તમારે વાત નથી સાહેબ, શું કરું? શીતલદાસ ત્રીજી વખત. ચોથી વખત પૂછ્યું કે સાહેબ હવે હવે તમે મને મારશો તો તમે હકદાર છો, કેમ કે હવે મારે પૂછવું જોઈએ જ નહીં, પણ મારા ગુરુ પાસે જોઈને મારે કહેવાનું છે, એટલે મારે તમારું નામ તો લેવું પડે. 5 વખત છેલ્લી વખત કહી દઉં. અમે મહારાજનો પિત્ર કે શીતલદાસ કરીને ચીપિયો ખખડાયો. હવે 6ઠી વાર પૂછ્યું તો આમ કઈ આમ ચીપ્યો, આમ કઈ આમ પેટ આગળ અડાડ્યો. તો કે સાહેબ હવે તમે શીતલદાસ નથી પણ અગ્નિદાસ છો. કેવા છો? શીતલદાસ નથી પણ અગ્નિદાસ છો. હવે તમારામાં શીતલતા નથી. નારી ના મળે ત્યાં સુધી બાળક એ બ્રહ્મચારી ભાવો, બાકી તો બધું ઠીક છે. દેવાનું છે આખા વિશ્વમાં જાઓ, દ્રવ્યલિંગ સહિતના ભાવલિંગે દિગંબર મુનિ જે વિતરાગ દર્શનમાં છે એવા વિશ્વમાં કોઈ દર્શનમાં નથી, કોઈ દર્શનમાં નથી. આવા સર્વોત્કૃષ્ટ સાધુ કોઈ હોય તો આ દિગંબરની અંદરમાં જે વિતરાગ લિંગની અંદરમાં વિતરાગ ભાવ રત્નત્વય ધારી મુનિઓ છે એ સર્વોત્કૃષ્ટ સાચા સાધુઓ છે. બસ એ સાધુઓની, નિર્ગમ સાધુઓની શ્રદ્ધાને વ્યવહાર સમય દર્શન કીધું છે. વિતરાગ દેવ, વિતરાગી નિર્ગંધ ગુરુ અને વિતરાગ ધર્મ, દયામય ધર્મ. આમાં વિતરાગ દેવમાં કયા 18 દોષથી રહીત થાય છે અને નિર્ગંધ ગુરુમાં કોણ? તો કે ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ મુનિ છે તે, યથા જાત રૂપ ધર બીજા નહીં. અને એવી રીતે એમનો પ્રરૂપ એલો રત્નત્રય વસ્તુ સ્વભાવમય હિંસામય ધર્મ, વસ્તુ સ્વભાવમય. આ 3ની દ્રઢ શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કીધું છે. હજી વ્યવહાર સમ્યક દર્શનને મોટાભાગના જૈનોના ઠેકાણા નથી. જૈન દર્શનમાં હોવા છતાં અન્ય દર્શનની વાત વાત જ નથી, પણ જૈન દર્શનની અંદરમાં પણ આ પ્રકારના શ્રદ્ધાવાળા જીવો આંગળીના વેઢે ઘણા એટલા છે. કોઈ એમને માનતા હોય પાછા ત્યાં કદી માનતા માને ભવડીજીને સુખડીએ ચડાઈ આવે.
તો જે દેવ દેવીઓને માનીને આવી બાધાઓને માનતાઓ રાખે છે એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિના તત્વની શ્રદ્ધા છે કે જે મને મળવાનું કે જવાનું છે મારા પુણ્ય પાપના ઉદયના કારણે, નહીં કે દેવ દેવોની કૃપાથી, કૃપાથી મળતું છે. માટે એ જૈન શાસનના દેવો છે તેમણે જય જિનેન્દ્ર કરો એ જરૂરી છે. તમારા સાધાર્મિક બંધુ છે જય જિનેન્દ્ર કરો, પણ એમને નમસ્કાર વંદન પૂજન આરતી એમની હોય. પંચ પરમેશ્વર સિવાય કોઈ પૂજ્ય ને આરતી કોઈને ના હોય, પંચ પરમેશ્વર પૂજ્ય છે. તો મન વચન કાય અને કૃતકારી અનુમોદન વડે સર્વ સાવધ યોગ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી આચરથી પાળતા નથી. બાળકને ભોળાને વા કંઈક શુદ્રાદિકને પણ દીક્ષા આપે છે. 8 વર્ષ પહેલાં દીક્ષા તો અપાય નહીં, છતાં આપી દે છે. કોઈ ભોળા હોય તો એને આપી દે છે. ભોળા હોવું જુદી વસ્તુ છે અને આત્મજ્ઞાન હોવું એ જુદી વસ્તુ છે. આત્મજ્ઞાન વગરનો ભોળો પણ અજ્ઞાની છે. અને ક્ષુદ્રાદિકને પણ દીક્ષા આપે છે. ક્ષુદ્રને દીક્ષા હોઈ શકે, ક્ષુદ્ર કોઈ દિવસ પંચમ ગુણ સ્થાનકથી આગળ જઈ શકે નહીં. છઠ્ઠું સાતમા ગુણ સ્થાન મુનિનું છે, તો ક્ષુદ્રને દીક્ષા હોઈ શકે નહીં. એ પ્રમાણે ત્યાગ કરે અને ત્યાગ કરતી વેળા કંઈક વિચાર પણ ન કરે કે હું શાનો ત્યાગ કરું છું, પાછળથી પાડે પણ નહીં, છતાં તેને બધા સાધુ માને છે. ત્યાગ કરતી વિચાર ના કરે, આવેશમાં ત્યાગ લઈ લીધો. હવે એને હું શેનો ત્યાગ કરું છું, કેમ ત્યાગ કરું છું, આ ત્યાગ કરવાથી મને શું લાભ થાય છે એ કંઈ સમજતા નથી. અને પછી થોડા સમય જાય એટલે શિથિલતા આવી જાય, એટલે સાધુપણાનો ત્યાગ જે કર્યો છે પાડતા નથી. પછાણ કરે છે કે હું એક વાર હાર લઈશ 28 ગુણમાં, સિતંબરમાં આવે છે અને દિગંબરમાં. કોણ એક વાર હાર કરે છે? દિગંબરમાં આજે જળવાયેલું છે કે એક જ ટાઈમ હાર પાણી, એ સિવાય પછી નહીં, દવાઈ નહીં, કશું નહીં, સિતંબરમાં જળવાનું નહીં. આ તૂટી ગઈ પણ બે ત્રણ વાર હાર કરે અને સાધુ, તો પછી આપણે બધા સાધુ જ કહેવાય. એકાશમાવાળા સાધુ કહેવાય કે ના કહેવાય? પછી મહાવ્રત હોય, સમિતિ હોય, ભક્તિ હોય અને 28 મૂળગુણોનું પાલન હોય ત્યારે દ્રવ્યલિંગી કહેવાય, અને આત્મજ્ઞાન સહિત હોય તો ભાવલિંગી કહેવાય. વળી તે કહેશે કે પાછળથી ધર્મ બુદ્ધિ થઈ જાય ત્યારે તો તેનું ભલું થાય ને. અત્યારે બુદ્ધિ બગડી ગઈ પણ પાછળથી ધર્મ થઈ જાય બુદ્ધિ તો એનું ભલું થાય કે નહીં? પણ પ્રથમથી જ દીક્ષા આપવાવાળાએ પ્રતિજ્ઞા ભંગ જાણીને પણ પ્રતિજ્ઞા ભંગ કરાવી તથા આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ કરી એ પાપ કોને લાગ્યું? દીક્ષા લઈને પ્રતિજ્ઞાનો ભંગ કરવો એ તો મોટું પાપ છે. દીક્ષા ના લીધી હોય તો પાપ ઓછું છે. તમે ઉપવાસનું પછાણ લીધું અને પછી તમને રાતના સાંજના બહુ ભૂખ લાગી અને તમને જે ડાયાબિટીસ હજુ વધી જશે તો મને ચક્કર આવશે, ડૉક્ટરે કીધું, ઘરવાળાએ બહુ પાછા પડ્યા કે ના જમો તો વાંધો નહીં, એક કપ ચા પી લો, નહીં તો રાત નહીં જાય, તમે હેરાન થશો, અમને હેરાન કરશો. એટલે ચારે બાજુ દબાણ આવ્યું એટલે આને એક કપ ચા પી લીધી. હવે બીજા માણસે એકાશનું કર્યું એની સાથે અને એને એક ટાઈમની અંદરમાં કલાક બેસીને એકાશાવાળા બહુ લાંબો ટાઈમ બેસતા હોય છે. એકાશનામ કરો એને કલાક બેઠો અને બધું ખાધું, છેલ્લે રાબડી પીધી ને ચા ને ખાખોને ગાંઠિયા ખાધા, જે સુધી મુખવાસ પીધો બધું કર્યું, એક કલાક નીકળી ગયો, ઠાંસી ઠાંસી ખાધું અને પેલા એક કપ ચા પીધી ખાલી. તો આ બેમાં પુન કોને અને પાપ કોને વધારે? હે, એનો વધારે લાભ છે.
અને જે દેખાવા ખાતે થયું એટલે પીરું પોતાને એને કોઈ આત્મધર્મની ખબર નથી કે આજે જે મને થયું આજે પણ કાલે પણ. જ્ઞાનીઓ એમ કહે છે કે વ્રત ભંગ કરીએ મોટો પાપ છે, વ્રત ભંગ થાય મોટો પાપ છે, વ્રત ભંગ ના કરો તમે કહો તો ઓછું પાપ છે, લઈને પાપ કરો મોટું પાપ છે. તમે બ્રહ્મચર્યનું વ્રત લીધું અને ભાંગી દીધું, અને કોઈ બ્રહ્મચર્યનું વ્રત ના લીધું ને એને અબ્રહ્મચર્યનું સેવન કર્યું તો એમાં કોનો દોષ હતા? વ્રત ભંગ નહીં થવો જોઈએ, લો તો વિચાર કરી લો અને લીધો પછી તોડો તો એનો દોષ મોટો છે. શાસ્ત્રમાં મૂક્યું છે બધી વાત. પાછળથી તે ધર્માત્મા થવાનો નિશ્ચય શો? અત્યારે ધર્મથી પતિ થઈ ગયો પછી પાછળથી પાછળ ધર્માત્મા નિશ્ચય શો? વળી જે સાધુનો ધર્મ અંગીકાર કરી યથાર્થ ન પાડે તેને સાધુ માનવો કે ના માનવું? સાધુના નિયમ લીધા અને વ્રત સમિતિ ગુપ્તિ ના પાડતો હોય, ગુરુનું પાલન ના કરતો હોય તો એને સાધુ કહેવો કે ના કહેવો? સાધુને માનવો કે ના માનવો? સાધુ તરીકે જો માનવો તો જે સાધુ મુનિ નામ ધરાવે છે પણ ભ્રષ્ટ છે તે સર્વને સાધુ માનો. મકુલને કુશિલને બધા ઘણા સાધુ આવે છે પ્રકારના. તો સાધુ મુનિ નામ ધરાવે પણ ભ્રષ્ટ છે તે સર્વને સાધુ માનો, તથા ન માનવો તો તેને સાધુ પણ ના રહ્યું. તમે જેવા આચરણથી સાધુ માનો છો તેનું પાલન પણ કોઈ વિલાન જ હોય છે તો પછી સર્વને સાધુ શા માટે માનો છો? કોક વિલા જીવો સાચા સાધુ પદને પાડી શકે છે. ભલે રત્નત્રયધારી ના હોય છતાંય પણ આગમમાં કયા પ્રમાણે સાધુઓનું જીવન ચર્યા પાડતા હોય તો પણ એ ધન્યવાદને પાત્ર છે. પણ વ્રત લઈને ભાગે અને સાધુ પણ પાડતા હોય ધન્યવાદને પાત્ર નથી, એ તો દોષને પાત્ર છે. વ્રત ના લેવું એ કંઈ ગુનો નથી, પણ વ્રત લઈને ભાગવું એ તો મોટો ગુનો છે. વ્રત ના લેવું એ ગુનો નથી, પણ વ્રત લઈને ભાગવું એ તો મોટો ગુનો છે. તમારા ખિસ્સામાં નોટો નથી, તમે ગરીબ છો, કડકા છો, ઠીક છે, તો એ પણ ઓછું છે, પણ ગુનો નથી કે પૈસા નથી. પણ કોઈ 500,000 નોટો બનાવટી રાખે અને પેલું રાખે તો ગુનેગાર ખરો કે નહીં? કે ભાઈ આટલા બધા પૈસા છે પણ બધા ખોટા છે, એમ સાધુના વ્રત ખોટા પણ પાડતો નથી, સાચાની વાત તો છે રહી, તો પછી એને સાધુ કેવી રીતે કહેવાય? સાધૈતી સાધુ, જે આત્માની સાધના કરે એને સાધુ કહેવાય છે. માટે વ્રત લઈને ભાંગવા નહીં, અને જ્યાં સુધી તમારામાં દ્રઢતા ના આવે ત્યાં સુધી વ્રત લેવા નહીં. દ્રઢતા આવે તો વ્રત લો, એના જેવું ઉત્તમ નથી. પણ વ્રત એ કંઈ રમકડું નથી કે ગણિતમાં લીધું ફેંકી દીધું, એવું નથી. અહીં કોઈ કહે કે અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખશું તેને સાધુ માનીશું અન્યને નહીં. કોઈ એમ કહે કે ભાઈ અમે કોઈનું સાચું આચરણ જોશું એને સાધુ માનશું પણ બીજાને નહીં. તેને અમે પૂછીએ છીએ કે એક સંઘમાં ઘણા વેશધારી છે, એક સંઘમાં ઘણા સાધુઓ હોય, ત્યાં જેને યથાર્થ આચરણ માનો છો તે બીજાઓને સાધુ માને છે કે નહીં? તથા જેને યથાર્થ આચરણ માનો છો જે સાધુને તે બીજાઓને સાધુ માને છે કે નહીં? જો માને છે તો તે તમારાથી પણ અશ્રદ્ધાની થયો, પેલો સાધુ તમારા કરતાં પણ વધારા થયો, તો તેને પછતો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો? તો કેવી રીતે પૂજ્ય મનાય? તેથી નથી માનતો તો તેની પાસે સાધુ સાથે સાધુનો વ્યવહાર શા માટે રાખો છો? જો સાધુ નથી માનતા તો જો વ્યવહાર શા માટે કરો છો? શા માટે એને કમાશણ આપો છો? શા માટે અગુઠીઓ ખામો છો? સાષ્ટા દંડવત કેમ કરો છો સાધુ નથી તો? બધા આત્મજ્ઞાની નથી, પણ જે સાધુ પણ લીધું એના જે આમના અનુસાર લીધું એ આમના અનુસારના નિયમોનું તો પાલન હોવું જોઈએ.
જે આમના અનુસાર લીધું હોય, પણ એ આમના અનુસાર પણ જો એનું પાલન ના થતું હોય અને છતાં તમે નમસ્કાર કરો તો તમે પણ ગુનેગાર છો, તમે પણ ગુનેગાર છો. કેમ કે અમે અષ્ટભાવમાં આવે છે કે અમે દેહને વંતા નથી, જાતને વંતા નથી, અમે ગુણોને વંદીએ છીએ. તો જેમાં ગુણો નથી અને છતાંય તમે એને વંદન કરો છો તો તમે પણ દોષી છો, ભાગી છો દોષી નથી. ગુણોને વંદન છે. વંદે તદગુણ લબ્ધે મોક્ષ માર્ગે સે નેતારમ વેતારમ કર્મ ભૂપૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધે. એમના ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદન કરું છું. હવે જેનામાં ગુણ જ નથી એને વંદન કેવી રીતે? દુર્ગુણ છે, ગુણ નથી, એને વંદન કેવી હોય? ભાંડ સાધુ થાય તો તમે વંદન કરો કે ના કરો? તમે જાણો છો ભાંડ બહુ રૂપી હોય અને સાધુને વેશ પહેરે તો સાધુને વેશ પહેરીને આવે તમે એને ઓળખો છો કે આ બહુ રૂપી છે. કાલ બીજો વેશ લઈને આવે તો આ બીજો વેશ લઈ આવે તો તમે એને નમસ્કાર કરો કે નહીં? તમે હાર વરાવો ને હાર વરાવો કે ના વરાવો? કેમ ના વરાવો? સાધુ છે ને, તો પેલા વેશધારી ભાંડ જ છે. સાધુ પણ પાડતા નથી એ પણ બધા હા વેશધારી ભાંડ જ છે. બીજું શું છે? આ તો આકરું લાગે એવું છે, પણ શું થાય? જેમ છે એમ છે પ્રભુ. હવે આ રિસર્ચ કરવા જાઓ તો માં ડાંગીને વેડે ગણાય એટલે સાધુઓ નીકળે પાસે પરિસ્થિતિ આવી છે અને માર્ગ એવો છે. એટલે કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, કેવી શ્રદ્ધા કરવી, કેવું જ્ઞાન કરવું, કેવું આચરણ કરવું, એ બધું વિવેક રાખવા જેવું છે. વિવેકહીન લૂંટાઈ જાય અને વિવેકવાળાનું રક્ષણ થાય. વિવેકહીન હોય એ લૂંટાઈ જાય અને વિવેકવાળાનું રક્ષણ થાય. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ વિવેક એટલે સ્વપરનો યથાર્થ વિવેક. સ્વપરનો યથાર્થ વિવેક તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો? તથા નથી માનતો તો તેની સાથે સાધુનો વ્યવહાર શા માટે રાખો છો? વળી પોતે તો તેને સાધુ ન માને પણ પોતાના સંઘમાં રાખી બીજાઓને પાસે સાધુ મનાવી અન્યને અશ્રદ્ધાની કરે એવું કપટ શા માટે કરે છે? બીજા સાધુ એને રાખે તો એ સાધુ નથી છતાં સમજી રાખે તો બીજાને નમસ્કાર કરે વંદન કરે તો અન્યને અશ્રદ્ધાની કરે છે, તંતુની વિપરીતા શ્રદ્ધા કરે તો આવું કપટ શા માટે કરે છે? વળી તમે જેને સાધુ માનતા નથી તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે આને સાધુ ન માનો. તમે જો સાચું સાધુ તરીકે નથી માનતા તો બીજાને કહો કે ભાઈ આ સાધુ નથી એમને સાધુ તરીકે માનશો નહીં. કોઈ વરરાજા હોય અને જાન લઈને નીકળ્યા અને માંડવે પહોંચ્યા હવે આનો અણવર છે એ અપટુડેટ કપડાં પહેરના આવે છે વરરાજા કરતા. હવે ભૂલથી કન્યા એને હાર પહેરાવી દીધો તો એને સ્વીકાર કરવો કે ના કરવો? એ કહી દેવું જોઈએ કે હું અણવર છું, વરરાજા આ છે, ના કરે તો ગુનેગાર છે, ના કહે તો ગુનેગાર છે. એમ સાચું સાધો ના હોય અને પોતે સાચું સાધુ તરીકે મનાવતો અને પૂજાતો હોય તો એ મિથ્યાત્વનો ગુનેગાર છે. કોનો ગુનેગાર છે? મિથ્યાત્વનો ગુનેગાર છે. હવે આવું કરવા જાય તો બધા ઉપાસન બધા સ્થાનકો ખાલી થઈ જાય.
આંગળીના વિટે ઘણા એટલા થઈ ગયો છે. તો અન્ય જીવોને એવો ઉપદેશ આપશો કે આને સાધુ ના માનો, તો એ પ્રમાણે તો ધર્મ પદ્ધતિમાં વિરુદ્ધતા થાય. આ પ્રમાણે તો સાચા ને ખોટાને એક માનો તો ધર્મ પદ્ધતિમાં વિરુદ્ધતા થાય. તથા જેને તમે સાધુ માનો છો તેનાથી પણ તમારો વિરોધ થયો, કેમ કે પેલાને સાધુ માન્યો ના થાય, સાચા સાધુ સાથે વિરોધ થયો તમારો, કારણ કે તે આને સાધુ માને છે, એ આને સાધુ માને છે, તમે ના માન, તમારો એનાથી વિરોધ થયો. વળી તમે જેનામાં યથાર્થ આચરણ માનો છો ત્યાં વિચાર વડે જુઓ તો તે પણ યથાર્થ મુનિ ધર્મ પાળતો નથી. યથાર્થ આચરણ માનો છો ત્યાં પણ વિચાર વડે જુઓ તો એ પણ યથાર્થ મુનિ ધર્મ પાળતો નથી. આત્મજ્ઞાન વગર યથાર્થ મુનિ પણ હોય નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ બે સાચા ગુરુ હોય, બાકી કુલ ગુરુ કલ્પના આત્માથી નહીં. તમે રત્નો લેવા નીકળ્યા અને રત્નોને ઓળખતા ના હો તો ઠગાવ ના ઠગાવ. ઝવેરી બજારમાં ગયા, રત્ન તમારા લગ્ન પ્રસંગ છે અને રત્ન લેવા નીકળ્યા તો કાં તો સાથે કોઈ જાણકારને રાખો તો વાંધો નહીં આવે, નહીં તો પેલા તો ઠગી લેશે, પેલા તો ઠગી લેશે. વળી તમે જેનામાં યથાર્થ આચરણ માનો છો ત્યાં વિચાર વડે જુઓ તો તે પણ યથાર્થ મુનિ ધર્મ પાડતા નથી. કોઈ પણ વેશધારી છે યથાર્થ મુનિ છે જ નહીં, પછી મુનિ માનવા જ કે. કોઈ પણ વસ્ત્રધારી મુનિ છે, ગમે તેવા વસ્ત્ર હોય, લાલ હોય, કાળા હોય, ધોળા હોય, સફેદ હોય, પીળા હોય, બ્લુ હોય, જે હોય, એ વસ્ત્રધારી મુનિ કહેવાતા જ નથી, તો પછી એને માનવું કેવી રીતે? અહીં કોઈ કહે અન્ય વેશધારી કરતા તો આ ઘણા સારા છે, બીજા કરતા તો આ સારા છે, રાત્રે ખાતા નથી, કંદમૂળ ખાતા નથી, એક જ વાર જમે છે, શુદ્ધ ભોજન કરે છે, બીજા કરતા તો આ સારા છે, તેથી અમે તેમને સાધુ માનીએ છીએ. પણ અન્ય મતીઓમાં તો નાના પ્રકારના વેશ સંભવે, જુદા જુદા પ્રકારના વેશધારી સાધુ અન્ય દર્શનમાં તો હોય, કારણ કે ત્યાં રાગ ભાવનો નિષેધ નથી. પણ જૈન મતમાં તો જેમ કહ્યું છે તેમ જ થતા સાધુ સંઘ ના હોય. જૈન મતમાં તો જેમ કહ્યું છે સાધુપણું, કેવું સાધુપણું કહ્યું છે તો કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું માયાંતર નિરગમ મહત પુરુષ ને એમને ધ્યાન રજૂ કર્યું છે અને આવા મુનિ થવાની ભાવી છે.
એ પરમ પદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં પ્રજા વગરને હાલ મનોરથ રૂપજો તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ અજ્ઞાય થાશો એ જ સ્વરૂપ જો તે જ સ્વરૂપ ભલે ઓછું પાડો પણ સાચું પાડો ઓછું પાડો પણ સાચું પાડો ખોટું ગમે એટલું હશે તો એનાથી કોઈ લાભ થવાનો તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો આગળની વાત આપણે અહીં સમય વિચારશું ઓમ શાંતિ.